જ્યારે શબને બાળવા માટે સ્મશાનમાં જઈએ એટલે ત્યાં પણ બધા ગ્રુપમાં બેઠા હોય, પાંચ અહીંયા બેઠા હોય, પાંચ અહીંયા બેઠા હોય, બધા પોતપોતાની રીતે વાતો કરતા હોય, શું કહેતા હોય, બિચારા કેટલો ઢવડો કર્યો પણ ભોગવી નો આવ્યા, માંડ ભેગું થયું ભોગવવાનો વારો આવ્યો ત્યાં બિચારા વયા ગયા. આમ જ થાય છે બધાનું, આપણે કોને ખબર કેટલું ભોગવીએ છું. આના કરતા છોકરાને કહી દઈએ તમે કરો બાપા અમારે તો એ મજા કરવી છે, એટલી જ્ઞાનની વાતો કરે, એટલી જ્ઞાનની વાતો કરે કે આપણને થાય કે આ ઘરે આવીને વૈરાગ લાગી જાય, આ ઘર ન મૂકી દે ક્યાં, આટલો વૈરાગ્ય લાગી જાય. પણ જેવો સ્મશાનથી નીકળે ગામના પાદરમાં આવે અને ડંકી નીચે બેહી નાઈ લે એટલે બધો સ્મશાન વૈરાગ્ય ધોવાઈ ગયો, બધું ત્યાં ત્યાં મૂકી જાય, એમાં જરાય સંશય નહીં, પાછો હતો ત્યાં ત્યાં. એટલે આપણે પણ આવું જ થાય, ઉભા થાય એટલે બધું ખખેરી ને જાય, આઈનું આયા ભેગું લઈએ શું કામ જવું જોઈએ આપણે, આપણે તો ભેગું શું આવશે, જેટલું ધન ભેગું કર્યું એ બધું ભેગું આવશે, આમાંથી કશું નહીં આવે સાહેબ. હજી સુધીમાં મેં ક્યારેય જોયું નથી કે મોટામાં મોટો ધનવાનનો કોઈ માણસ, કોઈ પુરુષ, કોઈ યુવાન, કોઈ સ્ત્રી હોસ્પિટલની અંદર મૃત્યુ પામે અને એની પાસે સારામાં સારી મોટા મોટી ગાડી હોય, મોંઘી કાર હોય, પણ ક્યારેય મેં સાંભળ્યું નથી કે હોસ્પિટલમાં મૃત્યુ પામેલા એના પોતાના જ પરિવારજનના શબને એની ગાડીમાં લાવે, નહીં નહીં, શબવાહિની બાંધી લો ને ભાઈ, કારણ ત્યાં સંબંધ પૂરો થયો. એક જીવ નીકળી જાય એટલે આ શરીર સાથે આપણો સંબંધ પૂરો થઈ જાય, આપણે તરત ડરીએ હવે શબને આપણી ગાડી ન લઈ જવાય, એ શબ થઈ ગયું, કારણ એમાંથી જીવ નીકળી ગયો, પરમાત્મા નીકળી ગયો, અંશી નીકળી ગયો છે. ક્યારે હજી સુધીમાં કોઈ મોટી કારમાં આપણે એને લાવ્યા હોય આવું બન્યું જ નથી, બસ એના માટે શબવાહિની બાંધી લ્યો, શબવાહિની બંધાઈ જાય. અરે એને ક્યાં કરો છો, ઘરે આવશો, ઘરે આવ્યા બાદ એને પલંગ ઉપર નહીં સુવાડે, એને ગાદી ઉપર નહીં સુવાડે, જમીન ઉપર ગાયના છાણનું લીપન કરી અને ત્યાં સુવાડી દેશે, કારણ હવે આને પલંગમાં ન સુવાડાય. અને જો એને પલંગમાં સુવાડો અને પછી પલંગ તમારા ઘરમાં રહે, તમારા ઘરની એક પણ વ્યક્તિ પલંગમાં ન સુવે કોઈ દી, કારણ આમાં એ સબ હુવાયું હતું, એટલા ડરે. સાંજના સમયે મૃત્યુ થયું હોય ને કદાચ આખી રાત શબને ઘરમાં રાખવાનું થાય ને, તો એ જ શબ જે બાપ છે એ બાપનો સગો દીકરો આખી રાત શબ પાસે ન બેસે ડરે, એ પત્ની પણ ન આવે ડરે, કારણ હવે મારો સંબંધ પૂરો થયો છે. સંબંધ જીવ સાથે હોય છે સાહેબ, રડે ખરા પણ કોના માટે રડે છે હજી આ જગતના કોઈ માણસને ખબર નથી પડી ક્યારે. તમે જો માણસ મૃત્યુ પામે ત્યારે રડો છો, શું કામ રડો છો, કોના માટે રડો છો? જો તમે જીવ માટે રડતા હોય તો જીવને તમે કોઈ દિવસ જોયો નથી તો એના માટે શું કામ રડો છો? જેને તમે જોયો જ નથી એના માટે શા માટે રડો છો? અને જો તમે શરીર માટે રડતા હોય તો શરીર તો હજી અહીંયા પડ્યું છે તો એના માટે રોવું મિથ્યા છે, શા માટે રડો છો? કોઈને ખબર નથી હજી શું કામ રડે છે માણસ, કોના માટે રડે છે એ નથી ખબર, જીવ માટે કે શરીર માટે. ભગવાને સુંદર મજાનો આ દેહ આપ્યો, આ દેહને સાર્થક બનાવજો બાપ, નહી ગાડીમાં દેહને લાવે. અરે ઘરે આવીને કદાચ હાથમાં વીંટીઓ રહી ગઈ હશે, બધી વીંટીઓ કાઢશે, એમાંની એક વીંટી કદાચ આંગળી ફૂલી ગઈ હશે ને વીંટી નહીં નીકળે ને તો વીંટી કાપી લેશે, હવે બાપુજી નો વાગે કાઢી લ્યો, એ કાપી નહીં કાઢી લેશે, જવા નહીં દે. અને પછી એના મોઢામાં હરિદ્વારથી 10 રૂપિયાની 3 પવિત્રી લાવ્યા હોય, ઇત્રામાનો કવડો મૂકે, આ પવિત્રી લ્યો. આટલો જીવ આપણો હાલે, હજી સુધીમાં મેં નથી જોયું ક્યાંય કે કોઈના મોઢાની અંદર ક્યારેય સોનાની વીંટી કોઈ મૂકી હોય, ત્યાં ત્રાંબાનો જ કવડો, ત્રાંબુ જ પવિત્ર, બીજું કઈ પવિત્ર જ નહીં. ન જવા દઈએ, પહેલા કપડા એ કાઢી લઈએ, નવું ખાપણ ઓઢાડી દઈએ, ક્યાં સુધી, સ્મશાન સુધી, સ્મશાને જઈને ખાપણ પણ કાઢી લઈએ છીએ, કઈ ભેગું નથી લઈ જવા દેતા,
ભેગું આવશે તો માત્ર તમારું કરેલું સત્કીર્તન, તમારું કરેલું સત્કર્મ આવશે, તમારું કરેલું પુણ્યનું ભાથું ભેગું આવશે, બાકી કશું તમારી સાથે નહીં આવે આ જગતમાંથી. મારું મારું કરીને ધન મેળવ્યું રે, મારું મારું કરીને ધન મેળવ્યું રે, એમાં તારું નથી તલભારયંત, કાળે સગું નહીં કોયનું રે, એમાં તારું નથી તલભાર.